જો ધુમાડા તમને દેખાતા હશે કે દાદા સિગરેટ પીવે છે ઘણા લોકો અહીંયા સિગરેટ પીવડાવે છે દોસ્તો આજે હું તમને લઈ આવ્યો છું એક એવી જગ્યાએ કે જ્યાં કાળ ભેરવ દાદાની પ્રતિમા મૂર્તિ જે છે તે સાક્ષાત સિગરેટ પી રહી છે કોઈ અહીંયા નથી તો આ જગ્યા ક્યાં આવેલી છે અને આ ચમત્કારની પાછળ શું કારણ છે તે તમામ બાબતો આ વિડીયોમાં આપણે જણાઈશું દોસ્તો સિગરેટ પીતા કાળ ભેરોનું મંદિર શોધવા માટે હું અમદાવાદથી પહોંચ્યો તો પંચમહાલ જિલ્લામાં પ્રસિદ્ધ તીર્થધામ પાવાગઢથી થઈને એક નાનું ઊમથું ગામ આવેલું છે જેનું નામ છે રીછિયા આ ગામની આગળ જતાં એક નાની ટેકરી છે અને ટેકરી પર આવેલું છે એ કાળભૈરવનું મંદિર તો હવે હું એ ટેકરી પાસે પહોંચી ગયો હતો હવે મારે થોડા પગથિયા ચડવાના હતા અને ત્યાંથી પહોંચવાનું હતું એ કાળભૈરોની મઢીએ તો ચાલો પગથિયા સ્ટાર્ટ કરીએ ચડવાના ખૂબ જૂનવાણી પગથિયા પણ જૂનવાણી છે અને જગ્યા પણ જૂનવાણી છે પણ મજા આવે એવું વાતાવરણ છે અત્યારે સવારના લગભગ 11 નો આસપાસનો ટાઈમ છે તો દોસ્તો આપણે નજીક આવી રહ્યા છીએ કાળભેરોની જે મઢી છે ત્યાં સુધી જોવો તમે ત્યાં દેખાય છે દૂર તમને એ મઢી છે થોડા આગળથી અહીં જળવાણા છે આપણે તો આ જે કાળભૈરોનું મંદિર છે ત્યાં આપણે નીચેથી આવ્યા હતા નીચે જે છે રોડ છે અને ત્યાંથી આપણે થોડા પગથિયા ચડ્યા અને લગભગ દસ મિનિટ સુધી તમે પગથિયા ચડશો એટલે અહીંયા જે મંદિર છે મંદિરનું કોઈ બોર્ડ પણ નથી અને બીજી કોઈ સુવિધા પણ ખાસ નથી કારણ કે ઓછું જાણીતું છે એટલા માટે પણ મંદિર છે ખૂબ સુંદર અને આજુબાજુના તમને નજારા તમને દેખાડું તો તમે જુઓ મસ્ત પહાડો છે જંગલો છે પંચમહાલના અને એકદમ મજા મજા પડી જાય એક પિકનિક પોઈન્ટ જેવી જગ્યા છે સો દોસ્તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ એ કાળ મંદિર પાસે એ કાળ મંદિર અહીંયા છે મયુર આ છે ને મંદિર હા આ છે અહીંયા પ્રાચીન પ્રતિમાઓ છે કાળ ભૈરવના હનુમાનજીની અને જે કાળ પ્રતિમા છે તે સિગરેટ પીવે છે આપણે સિગરેટ સળગાવીને આપીએ છે તો આખી ને આખી સિગરેટ પી જાય છે તે અહીંયાનો ઇતિહાસ છે અને તે અમે તમને લાઈવ બતાડીશું જોઈ શકો છો તો ચાલો મિત્રો આપણે જઈએ મંદિરની અંદર તો દોસ્તો આપણને મયુર દેખાડશે કે કઈ રીતે જો આ છે કાલભેરો દાદાની એક પ્રતિમા છે બહુ જુનવાણી મંદિર છે આખું ગુફા તમે જો આખું ગુફા જેવું જ છે આખું ગુફા છે એક મોટો પથ્થર છે પથ્થર નીચે દાદાને બેસાડ્યા છે અને આવું મયુર જે છે એ આપણે એક દેખાડશે તમને કે કઈ રીતે દાદા જે છે તે સિગરેટ પીવે છે અમે આ સિગરેટ પીવે એને કોઈ પ્રોત્સાહન નથી આપતા પણ દાદાનો મહિમા અહીંયા એ પ્રકારનો છે એટલે તમને દેખાડી રહ્યા છીએ તો જોજો દાદાને હવે જે છે મયુરે સિગરેટ આપે છે ખૂબ નાની એમથી પથ્થરની બનેલી પ્રતિમા છે અને તમે જોજો હું તમને ઝૂમ કરીને દેખાડીશ જુઓ તમે પાછળ પણ જોવું કોઈ વ્યક્તિ નથી તમને એવું લાગતું કે ફૂંક મારતું હશે એવું કઈ છે નહીં અમે આ જગ્યાએ બે ત્રણ લોકો છીએ મયુર છે એમના મિત્ર છે આજુબાજુ કોઈ નથી દાદા જુઓ તમે આમ તો સિગરેટ જે હોય છે એ ઓટોમેટિક પણ જે છે એ સળગી શકતી હોય છે પણ જે રીતના ધુમાડા તમે જોવો છો એ ધુમાડા માત્રને માત્ર જો કોઈ પીતું હોય તો જ નીકળ્યા પ્રકારના તો એક આસ્થા છે શ્રદ્ધા છે અને ઘણા વર્ષોથી રહસ્ય પણ છે કે કઈ રીતે આ પોસિબલ બને છે આ એટલી બધી જાણીતી જગ્યા નથી જેથી અહીંયા ખૂબ ઓછા લોકો આવે છે અને એના કારણે આખી જે જગ્યા છે એટલી બધી ડિસ્કવર થઈ નથી તો મને આ જગ્યા વિશે ખબર પડી હતી તો મને લાગ્યું કે ભાઈ ગુજરાતના લોકોને આ જગ્યા વિશે પણ જાણકારી આપવી જોઈએ અહીંયા જે છે હનુમાનજીની પ્રતિમા પણ છે પણ આ મેઈન જે કાળ છે એમની પ્રતિમા અહીંયા છે કેટલા વર્ષ જૂનું આ મંદિર છે તે કોઈને ખબર નથી તમને હજી નજીકથી દેખાડું જો ધુમાડા તમને દેખાતા હશે તો એક ચમત્કાર જ કહેવાય ગુજરાતમાં આવા ઘણા બધા ચમત્કારિક મંદિરો છે કે જેનું રહસ્ય કોઈ પણ ઉકેલી શક્યું નથી એમાંથી એક મંદિર આ પણ છે જુઓ તમે હવે કોઈ ખરેખર વ્યક્તિ કોઈ સિગરેટ પીતું હોય એ પ્રકારનો જ આખો માહોલ છે આ દાદાની બી આંખો છે અને આ છે એમનું મુખ કે જેમાં અહીંના જે સ્થાનિક લોકો છે ઘણી વખત આવતા હોય છે માનતા માનતા હોય છે અને દાદા જે છે તેને સિગરેટ આપતા હોય છે અને દાદા સિગરેટ પીતા પણ હોય છે જુઓ ઘણા લોકો આ વસ્તુને એક રીતે કહીએ તો પડકાર પણ ફેંકી શકે છે કે ભાઈ આવું નથી હોતું આમ તેમ પણ જે છે તમારી સામે છે આમાં ના તો મારો કોઈ આમાં કોઈ પ્રકારનો કોઈ પ્રયત્ન હું કરું છું કે ના તો કોઈ બીજા મિત્રો છે એ કરે છે તમે જુઓ જેટલી વારમાં જે વ્યક્તિ એક વ્યક્તિ સિગરેટ પીતો એટલી જ વાર લાગશે અને એ રીતે જ પીવાઈ રહી છે તો મયુર આ કેટલા વર્ષ જૂની અંદાજે જગ્યા કે ખબર છે આ તો હજુ કોઈને પણ નથી ખબર કે કેટલા વર્ષો જૂનું મંદિર છે આમ તો કે છે હજારો વર્ષ જૂનું એટલે કોઈને ખબર જ નથી એમ પાંડવોના સમયનું છે અચ્છા તો આ દાદા સિગરેટ પીવે છે એવી ખબર તને ક્યારે પડી અમને અહીંયાના જે મહારાજ છે જે પૂજારી છે અહીંયા રેગ્યુલર આરતી પૂજા કરે છે જેમને અમને માહિતી આપી કે અહીંયા જે આ દાદા છે તે સિગરેટ પીવે છે અને અમે આ ટ્રાય કર્યો તમારી સામે જ છે તમે આગળ વિડીયો ની અંદર જોયું કે દાદા સિગરેટ પીવે છે તો અહીંયા જે સ્થાનિક લોકો છે એ પણ માનતા હોય કે માનતા હશે અહીંયા સિગરેટ પીવડાવતા હશે એવો છે ને માનતા માને ઘણા લોકો અહીંયા સિગરેટ પીવડાવે છે જે લોકો આવે છે તે દાદા માટે સિગરેટ લઈને જ આવે છે તો તને શું લાગે છે સિગરેટ પીતા હશે આજે આપણે ચમત્કાર આપણે સામે જોઈ રહ્યા છે દાદાનો

અને સિગરેટ પીવે છે હજી સિગરેટ ચાલુ છે આપણે સિગરેટ જે સળગાવી હતી તે સિગરેટ હજી ચાલુ છે દાદા પી રહ્યા છે જુઓ તમે દોસ્તો જો તમે પણ આ કાળભૈરોની મઢી આવવા માંગતા હોય તો ખાસ વાતનું ધ્યાન રાખજો આ ખૂબ જ અંતરિયાળ વિસ્તાર છે તમારી સાથે કોઈ લોકલ વ્યક્તિ હોવું જરૂરી છે કારણ કે આસપાસ કોઈ પેટ્રોલ પંપ નથી કોઈ મોટું ગામ પણ નથી જેથી માની લો કે તમારું વાહન ખરાબ થાય પંચર પડે અથવા તો પેટ્રોલ ખલાસ થઈ જાય તો તમે મુશ્કેલીમાં મુકાઈ શકો છો આ ઉપરાંત સાંજે છ વાગ્યા બાદ આ વિસ્તારમાં રહેવું પણ ખૂબ જ મુશ્કેલ છે કાળભૈરોનું જે મઢી છે એ આ મઢી આની નીચે છે જુઓ આ એક મોટો પથ્થર છે પહાડ પરનો અને સામે છે મઢી સામે તમે જો યજ્ઞ જે કુંડ હોય છે એ પણ દેખાય છે તો મોટા મોટા પથ્થરો છે અહીંયા મોટો પથ્થર છે આ મોટી શિલા આ પણ પથ્થર છે આ જે જગ્યા છે ક્યાં આવેલી છે એક્ઝેક્ટ લોકેશન આપણા દર્શકોને જણાવો આ ગામનું નામ છે રીચિયા ગામ રીચિયા રીચિયા ગામ ઓકે અને મંદિરનું નામ છે ગુપ્તેશ્વર મહાદેવ પંચમાલ જિલ્લો છે હાલોલ તાલુકો છે અને જે આપણું પાવાગઢ છે પ્રસિદ્ધ યાત્રાધામ મહાકાળી માતાનું ત્યાંથી નવ થી દસ કિલોમીટરના ના આ જગ્યા આવેલી છે ચેલાવાડા રોડ ઉપર તો પાવાગઢ થી આપણે જો આ જગ્યા આવવું હોય તો કયો રોડ પકડવો પડે કે જ્યાં મહારાજ જે છે તે સાક્ષાત સિગરેટ પીવે છે તેમને સિગરેટ જો તમે આપણે અહીંયા આપેલી હતી એ સિગરેટ હજુ પણ ચાલુ છે કોઈ વ્યક્તિ સિગરેટ પીતો એ રીતે દાદા સિગરેટ પીવે છે આ વર્ષો જૂની આસપાસના લોકોની એક માન્યતા છે માનતા છે અને લોકો અહીંયા હોંશે હોંશે આવતા હોય છે મોટી સંખ્યામાં આવતા હોય છે હાલાકી ગુજરાતના અન્ય લોકોની આ જગ્યા વિશે એટલી બધી ખબર નથી એટલે બારના લોકો ઓછા આવે છે એ જ મારો પ્રયાસ છે કે આવી અલગ અલગ જે ઓછી જાણીતી જગ્યાઓ છે ત્યાં તમને લઈ આવું એ જ પૈકીની એક જગ્યા આ હતી દાદાની તો એક ચમત્કાર મેં પણ જોયો છે તમને શું લાગે છે આ ચમત્કાર છે આની પાછળ કોઈ કારણ છે જો તમને કોઈ કારણ લાગતું હોય તો કોમેન્ટમાં એ પણ લખી શકો છો અને આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ તમે મને જણાવજો કોમેન્ટમાં અને સાથે જ આવા વિડીયો આગળ પણ જોવા માટે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જો તમે ફેસબુક પર જોઈ રહ્યા હો તો મારા પેજને લાઇક અને ફોલો કરજો જય જયભાઈ ગુજરાત જય હિન્દ